દરિયામાં ભારતીય નૌસેનાને મળવા જઈ રહ્યો છે શક્તિશાળી યોદ્ધા. સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજ આઈએનએસ વિક્રાંત 2 સપ્ટેમ્બરના રોજ નૌકાદળના કાફલામાં જોડાશે. નવું આઈએનએસ વિક્રાંત ભારતમાં બનેલું પહેલું એરક્રાફ્ટ કરિયર છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય નૌસેનાને સોંપશે. चुम्मालीस हजार टन नो योद्धा भारत नू अभिमान आईएसी विक्रांत समुद्र नो बाहुबली जयेम सम युधि स्पृधः I defeat those who fight against me. હું તેને હરાવું છું જે મારા વિરુદ્ધ લડે છે. INS વિક્રાંત એટલે દરિયામાં ભારતની તાકાતનું તે પ્રતીક જેને જોઈને દેશના દુશ્મનોના હાજા ગગડી જાય. INS વિક્રાંત એટલે મેક ઇન ઇન્ડિયાનું પરિણામ જેને જોઈ ચીન અને પાકિસ્તાન છે પરેશાન. INS વિક્રાંત એટલે આત્મનિર્ભર ભારતની તે તસવીર જેને જોઈ આખી દુનિયા રહી ગઈ છે દંગ. INS વિક્રાંત એટલે અપરાજય, તેજસ્વી અને વીર. 4 ઓગસ્ટ 2021 એટલે એ તારીખ જ્યારે ભારતે પોતાના પહેલા સ્વદેશી IAC-1 એટલે કે ઇન્ડિયન એરક્રાફ્ટ કેરિયરને દરિયામાં ઉતારી એક નવો ઇતિહાસ રચી દીધો. સમુદ્રના દરિયાના મોજાને ચીરતી INS વિક્રાંતની આ તસવીરો સામે આવ્યા બાદ દુશ્મન દેશોની ઊંઘ થઈ ગઈ હતી હરામ. હવે 2 સપ્ટેમ્બર 2022ની તે તારીખ આવી રહી છે જ્યારે INS વિક્રાંત દરિયામાં ભારતીય નૌસેનાની બનશે તાકાત. પાણીમાં તરતી આ વિશાળકાય ઇમારત જ દેશનું પ્રથમ સ્વદેશી IAC એટલે કે વિમાનવાહક જહાજ INS વિક્રાંત છે. અને આજે અમે તમને સમુદ્રમાં આત્મનિર્ભર ભારતના 44,000 ટન વજનના આ બાહુબલીની તે અદ્ભુત તસવીરો બતાવીશું જે જોઈને તમે પણ દંગ રહી જશો. વિક્રાંતની સૌથી મોટી ખાસિયત તેનું સ્વદેશી હોવું છે. IAC વિક્રાંતને પૂરી રીતે ભારતમાં તૈયાર કરાયું. વિક્રાંતના 70%થી વધુ મટીરિયલ અને ઇક્વિપમેન્ટ ભારતમાં બન્યા. વિક્રાંતના નિર્માણ પાછળ 23,000 કરોડ રૂપિયા ખર્ચ. એરક્રાફ્ટ કેરિયર 262 મીટર લાંબુ, 62 મીટર પહોળું અને 59 મીટર ઊંચો. ટોપ સ્પીડ 28 નોટિકલ પ્રતિ કલાક. એરક્રાફ્ટ કેરિયરમાં 14 ફ્લોર ઉપરાંત 2300 કમ્પાર્ટમેન્ટ. વિક્રાંત પર એક સાથે 1700 નૌસૈનિક થાય છે તૈનાત. 26 ફાઈટર પ્લેન અને 10 હેલિકોપ્ટર થશે તૈનાત. આ મેગા સ્ટ્રક્ચરને ચલાવવા માટે 4 ઇલેક્ટ્રિક એન્જિન અને ગેસ ટર્બાઇન લગાવવામાં આવ્યા છે. અને આ એરક્રાફ્ટ કેરિયરનો એન્જિન રૂમ જ 4 માળનો છે. વિક્રાંતનો એન્જિન રૂમ એટલી ઊર્જા બનાવી શકે છે કે એક આખા કોચી શહેરને વીજળી સપ્લાય કરી શકે છે. IAC વિક્રાંતની ખાસિયતો જાણીને તે જ કહી શકાય કે આ યુદ્ધ જહાજ નૌસેનામાં સામેલ થયા બાદ ભારતની મોટી તાકાત બનશે. એટલે ભારતીય નૌસેનાને વિક્રાંતના રૂપમાં દરિયામાં તેનો સૌથી મોટો યોદ્ધા અને સૌથી મોટો બાહુબલી મળી ચૂક્યો છે. ગાંધીનગર શહેરમાં ઉમેરાયું છે.